હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આજે આપણે વિડીયો નંબર 4 નીટ સ્પેશિયલ કાર્યક્રમમાં હું આજે લઈને આવ્યો છું. તો મિત્રો, આજે 23 તારીખ થઈ છે. આજે આપણે હું ચોથા નંબરનો વિડીયો હું મૂકવા જઈ રહ્યો છું. તો મિત્રો, આજે આપણે ફરી એક નવા ટૉપિકની અથવા નવા ચેપ્ટરની ચર્ચા કરીએ. એના હું 15 કે 20 પ્રશ્નો હું તમને સમજાવવાનો છું. તો નવું ચેપ્ટર ભણાવું એના પહેલાં હું તમને કહી દઉં કે જો તમે મારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો આજે સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે અપડેટ થતા રહો. જો મિત્રો કોઈ ધોરણ 11ના વિદ્યાર્થીઓ આ વિડીયો જોતા હોય તો એમને કહી દઉં કે આ નીટ સ્પેશિયલ કાર્યક્રમ પત્યા પછી મારા જે ટૉપિક વાઇઝ જે હું વિડીયો મૂકું છું એ પણ કન્ટિન્યુ રહેશે. અત્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ થઈ શકે એટલા માટે હું અત્યારે સ્પેશિયલ નીટ માટેના જ વિડીયો મૂકી રહ્યો છું. વચ્ચે મેં પહેલાં ટૉપિક સ્ટોપ કરી દીધા છે, જે હું આ 30 દિવસ પછી ફરીથી ચાલુ કરી દઈશ. મિત્રો, તો ધોરણ 11ના વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી. હું ટૉપિક મૂકતો રહીશ દરરોજ, મતલબ દરરોજ એક અને બે વિડીયો દરરોજ મૂકતો રહીશ, જે તમને પણ ફાયદાકારક થશે આવતી નીટ માટે. મિત્રો, તો એ ચિંતા ના કરતા મિત્રો, જેથી આપણું જે અભ્યાસક્રમ છે કન્ટિન્યુ રહેશે. તો મિત્રો, આજે આપણે જે નવો ટૉપિક છે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ, એટલે કે સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન, એના આપણે પ્રશ્નો અને આન્સર એટલે કે જવાબ વિશે ચર્ચા કરીશું. મિત્રો, તો મિત્રો આ પણ જે આખા પ્રશ્નો છે બધા NCERT બેઝ જ રહેશે, મતલબ કે એના અંદરથી એક બે પ્રશ્નો તમને બીજા વધારાના આવડશે. ખાસ મારો ઉદ્દેશ છે કે તમને જે પ્રશ્નો ભણાવું છું એના અંદર હું તમને સમજૂતી આપી શકું, જેના અંદરથી એક પ્રશ્નમાંથી તમને 2-3 પ્રશ્નો આવડી શકે અને નીટમાં જો એને યોગ્ય પ્રશ્ન પૂછાય, એને લગતો પ્રશ્ન પૂછાય, તો પણ તમને આવડી શકે. મિત્રો, તો ખાસ વિડીયો એટલા માટે છે કે NCERT બેઝ જ છે, ચોપડીમાંથી સપોઝ તમને મળી રહેશે બધું જ, કારણ કે ઓલમોસ્ટ જે નીટની પરીક્ષામાં NCERT બેઝ પૂછાય છે. તો એના રિલેટેડ હું તમને સમજાવું છું, ટૉપિક આખું કવર થઈ જશે, આખું ચેપ્ટર કવર થઈ જશે. મિત્રો, તો ધ્યાનથી જોજો મિત્રો વિડીયો અને છેક સુધી જોજો જેથી કંઈ રહી ના જાય. મિત્રો, તો આપણે આજે શરૂઆત કરીએ સપુષ્પી વનસ્પતિમાં પ્રજનનના પ્રશ્નો અને જવાબોની. તો મિત્રો, પ્રથમ પ્રશ્ન છે કે આવૃત બીજધારીઓમાં નરજન્યુજનક કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે. ફરીથી કહું છું, આવૃત બીજધારીઓમાં નરજન્યુજનક કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે. તો મિત્રો, હું તમને કહી દઉં કે આવૃત બીજધારીઓમાં એકચ્યુઅલી સામાન્ય રીતે પરાગરજ બે કોષી અવસ્થામાં મુક્ત કરવામાં આવે છે, જે તમે આ રીતે જોઈ શકો છો. અહીંયા ફરીથી કહું છું કે પરાગરજ બે કોષી અવસ્થામાં મુક્ત કરવામાં આવે છે. દાખલા તરીકે એક જનનકોષ અને બીજો નાલકોષ. અહીંયા તમે જોઈ શકો છો કે આ બીજો છે એ નાલકોષ છે અને એક છે એ જનનકોષ છે. ઉપરનો તમે જોઈ શકો છો એ જનનકોષ છે. આ રીતે પરાગરજ મતલબ કે આવૃત બીજધારીની અંદર ઉત્પન્ન થાય છે, પરંતુ કેટલીક આવૃત બીજધારીની અંદર પરાગાશયનું સ્ફોટન થાય એના પહેલાં જનનકોષ વિભાજન પામે છે. એટલે કે આ જનનકોષ છે એ વિભાજન પામે છે અને મુક્ત થાય છે ત્યારે એ ત્રિકોષી હોય છે. મતલબ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કોષો મુક્ત થાય, અહીંયા પરાગરજ જ્યારે મુક્ત થાય છે એટલે આ ત્રિકોષી અવસ્થા તમને જોવા મળે છે, જેની અંદર આ બંને છે એ જનનકોષો છે અને આ જે ઉપર છે એ નાલકોષ છે. એટલા માટે જો અહીંયા લખ્યું છે કે આવૃત બીજધારીઓમાં નરજન્યુજનક કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે, તો ત્યાગ થાય છે એટલા માટે ત્રિકોષી અવસ્થા તમને જોવા મળે છે, જેમાં 2 જનનકોષો અને 1 નાલકોષ જોવા મળે છે. એટલા માટે આપણે ઓપ્શન છે 4 કોષી પરાગરજ, બીજો છે 3 કોષી પરાગરજ, ત્રીજો છે લઘુ બીજાણુ માતૃકોષ, ચોથો છે પરાગાશય. તો મેં તમને કહ્યું એ પ્રમાણે 3 કોષી અવસ્થા હોય છે, એટલા માટે આન્સર બી આવશે. મિત્રો, 3 કોષી પરાગરજ ઉત્પન્ન થાય છે જ્યારે મુક્ત કરવામાં ત્યજાય છે, ત્યારે 3 કોષી પરાગરજ ત્યજાય છે. મિત્રો, એટલા માટે આન્સર આવશે બી. મિત્રો, નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે કે અર્ધીકરણ સિવાય બીજાણુજનકમાંથી સીધું જન્યુજનક બનવાની ક્રિયાને શું કહે છે. ફરીથી કહું છું, અર્ધીકરણ સિવાય જો બીજાણુજનકમાંથી સીધું જ જન્યુજનક બને તો એને શું કહેવામાં આવે છે. અર્ધીકરણ સિવાયની વાત કરીશું, તો અર્ધીકરણ થાય તો કોષો એકકીય બને. તો અહીંયા વાત કરી હતી કે અબીજાણુ એ બીજાણુ નિર્માણ અને અર્ધીકરણ સિવાયનો સીધો જન્યુજનક તબક્કાનો વિકાસ કરે છે. મતલબ કે આ જે પહેલો ઓપ્શન છે અબીજાણુતાની વાત કરું છું, તો અબીજાણુતાના અંદર જ એવું થાય છે કે બીજાણુ નિર્માણ અને અર્ધીકરણ સિવાય સીધો જન્યુજનકનો વિકાસ કરે છે અને આ અબીજાણુમાંથી ઉત્પન્ન થયેલા જે જન્યુજનક એ સામાન્ય રીતે કેવો હોય છે, દ્વિકીય હોય છે. મિત્રો, કારણ કે અબીજાણુતા એટલે ડાયરેક્ટ વિકાસ થશે જે સામાંથી થશે. ફરીથી કહી દઉં છું, અહીંયા લખ્યું છે કે બીજાણુજનકમાંથી થશે. હવે બીજાણુજનક જે 2N હોય છે એટલા માટે અહીંયા જે સીધો વિકાસ થાય છે એ પણ કેવો બને છે, 2N બને છે, દ્વિકીય બને છે. જો અર્ધીકરણ થશે મિત્રો તો એ N બની જશે, પણ અહીંયા અર્ધીકરણ થતું નથી. મિત્રો, અહીંયા શું થાય છે, ડાયરેક્ટ જ એ જન્યુજનકના અંદર વિકાસ પામે છે. ફરીથી કહું છું, જન્યુજનકના અંદર ડાયરેક્ટ વિકાસ પામે છે એટલા માટે એ 2N રહેશે, દ્વિકીય બને છે અને અબીજાણુતાના કારણે જ પોલીપ્લોઇડી પણ સર્જાઈ શકે છે. પોલીપ્લોઇડી એટલે કે અંદર રંગસૂત્રોની સંખ્યા વધારે હોઈ શકે છે
અને એટલા માટે જ દ્વિઅંગી અને ત્રિઅંગીની અંદર જાતો પણ નવી નવી ઉત્પન્ન થઈ શકે છે મિત્રો. તો એના અંદરથી તમને ઘણા બધા પ્રશ્નો મેં તમને કીધા કે આ અબીજાણુતાના કારણે જ પોલીપ્લોઈડી પણ સર્જાઈ શકે છે, જેના અંદર રંગસૂત્રોની સંખ્યા વધારે હોઈ શકે છે મિત્રો. પોલીપ્લોઈડી એક પ્રકારની જે ત્રુટિ કહી શકીએ, વિકૃતિ કહી શકીએ છીએ મિત્રો, તો એવું સર્જાઈ શકે છે. તો અહીંયા ઓપ્શન આવશે એ મિત્રો જવાબ અબીજાણુતા, એના અંદર જ આવું થઈ શકે છે અર્ધીકરણ સિવાય ડાયરેક્ટ જન્યુજનકમાં વિકાસ થાય મિત્રો. તો ફરીથી કહી દઉં, અહીંયા આન્સર આવશે એ અબીજાણુતા. ત્રીજા પ્રશ્નની વાત કરીએ આપણે કે ફલન થયા વગર માદા જન્યુ અંડકોષમાંથી સજીવના વિકાસને શું કહેવામાં આવે છે. અહીંયા મેં વાત કરી છે કે ડાયરેક્ટ જન્યુ જે છે એ અંડકોષમાંથી સજીવના, મતલબ ફલન થયા વગર ડાયરેક્ટ વિકાસ થઈ જાય છે સજીવની અંદર. તો હું તમને અહીંયા સમજાવું કે એક શબ્દ હું તમને કહું છું, એપોમિક્સિસ, એટલે કે અસંયોગી જનન. જેને આપણે બીજી ભાષામાં કહેવું હોય તો કહી શકીએ આપણે કે પાર્થેનોજિનેસિસ, કે અસંયોગી જનન એક એવો શબ્દ છે કે એવી પ્રોસેસ છે કે જેની અંદર કોઈ પણ કોષ, ભ્રૂણપુટનો કોઈ પણ કોષ હશે એ ડાયરેક્ટ કોષ શું કરે છે, વિકાસ પામીને સજીવ બની જાય છે, મતલબ સજીવ પ્લાન્ટ બની જાય છે. એટલે એ અફલિત અંડકોષ અથવા માદા જન્યુમાંથી ભ્રૂણ નિર્માણને જે કહેવાય છે ને પાર્થેનોજિનેસિસ, અથવા આપણે કહી શકીએ ને એપોમિક્સિસ કહી શકીએ છીએ મિત્રો. તો જો ફરીથી કહી દઉં કે જો માદા જન્યુ અંડકોષમાંથી ડાયરેક્ટ જો વિકાસ થાય તો એ એકકી હોય છે, કારણ કે અંડકોષ એકકી હોય છે, એટલા માટે જો ડાયરેક્ટ વિકાસ થાય તો એ કેવો હશે, સજીવ એકકી હશે. એટલા માટે એનું એકચ્યુઅલી આ ડાયરેક્ટ અસંયોગી જન્મમાંથી ડાયરેક્ટ આવા સજીવ ઉત્પન્ન થાય છે, એટલા માટે જનીન શાસ્ત્રમાં અને જે વનસ્પતિ સંવર્ધનમાં આનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે મિત્રો. તો ફરીથી કહી દઉં છું, ફલન થયા વગર જો માદા જન્યુનું અંડકોષમાંથી સજીવના વિકાસને શું કહેવાશે, તો અસંયોગી જનન અહીંયા ડી ઓપ્શન આવશે મિત્રો, યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ આપણે કે જનન કોષોને લેસર દ્વારા નાશ કરવામાં આવે છે. ફરીથી કહું છું, જનન કોષોને લેસર દ્વારા, એટલે અહીંયા તમે સમજી લો કે આ પરાગ જે નલિકા હોય છે એની અંદરથી આ રીતે ત્રણ કોષો હોય છે, બે છે જનન કોષો, સોરી આ એક છે નાલ કોષ અને આ બે છે એ જનન કોષો હોય છે. આ રીતે જનન કોષ બરાબર આ રીતે કોષો હોય છે. તો અહીંયા વાત કરી છે કે જનન કોષો લેસર દ્વારા નાશ કરી દેવામાં આવે છે, મતલબ કે આ જનન કોષો છે એ લેસર દ્વારા આપણે નાશ કરી દેવા છે, પરંતુ સામાન્ય પરાગનલિકા હજુ પણ, મતલબ જે બને છે પરાગનલિકા આગળ આગળ બનતી જ રહે છે એવું કહેવા માગે છે. સામાન્ય પરાગનલિકા હજુ પણ બને જાય છે, એનું કારણ શું હશે મિત્રો? ફરીથી કહું છું, આ ત્રણ કોષોમાંથી જે જનન કોષો છે એને નાશ કરી દીધા છે પણ હજી પરાગનલિકા બની જાય છે. તો ઓપ્શન જોઈએ આપણે કે વાનસ્પતિક નાલ કોષોને નુકસાન થતું નથી, સાચી વાત છે, એને નુકસાન નથી થતું પણ એનું કારણ નથી કે હજી પરાગનલિકા બની જાય છે, રાઈટ? તો હું બીજી વાત, એટલે એકચ્યુઅલી કારણ આપણે બીજા ઓપ્શન જોઈએ પછી હું તમને કહી શકું કે શું છે એકચ્યુઅલી. તો બીજું છે મૃત જનન કોષોનું દ્રવ્ય પરાગની વૃદ્ધિને ઉત્તેજિત, તો એ ખોટી વસ્તુ છે કે મૃત જનન કોષો હોય તો એ પરાગની વૃદ્ધિને ઉત્તેજી શકે નહીં, કારણ કે કોષો મૃત છે, એટલા માટે જ બીજો ઓપ્શન ખોટો આવશે. ત્રીજી વાત કરીએ, લેસર કિરણો પરાગનલિકાની વૃદ્ધિને ઉત્તેજે છે, તો લેસર કિરણો ક્યારે પરાગનલિકાની વૃદ્ધિને ઉત્તેજે નહીં મિત્રો, કારણ કે આપણે જનન કોષોને મારી નાખે છે ને હંમેશા કિરણો, લેસર કિરણો એ કોઈ ઉત્તેજવાનું કામ કરતા નથી મિત્રો, એટલા માટે સી ઓપ્શન પણ આવી શકશે નહીં મિત્રો. છેલ્લો ઓપ્શન છે પરાગનલિકાના ઉદ્ભવ સ્થાનની ઈજા થતી નથી, તો આ એનું જ કોઈ ચોક્કસ કારણ નથી કે ઉદ્ભવ સ્થાનની કોઈ ઈજા થતી નથી એટલા માટે વૃદ્ધિ પામી જાય છે. તો આ પણ આપણે ખોટો જવાબ કહી શકીએ. એટલે આ ચારે ચાર ઓપ્શનમાંથી છે પહેલો ઓપ્શન છે યોગ્ય બેસે છે કે વાનસ્પતિના નાલકોષોને નુકસાન થતું નથી એટલા માટે આ નાલકોષ આગળ આગળ વધી જાય છે અને પરાગનલિકાનો જો વિકાસ પણ થઈ જાય છે. તો યાદ રાખજો મિત્રો કે ફરીથી કહું છું કે પરાગરજ અથવા એટલે જે લઘુ બીજાણુ જે સમભાજન દ્વારા વિભાજન પામી અને એકચ્યુઅલી આ લાંબી નળી અથવા વાનસ્પતિક કોષ અને નાનો જનન કોષ ઉત્પન્ન કરે છે, પણ આ વાનસ્પતિક કોષ પરાગનલિકા ઉત્પન્ન કરે છે. યાદ રાખજો, આ વાનસ્પતિક કોષ આગળ હોય છે જે પરાગનલિકા ઉત્પન્ન કરે છે. તો જ્યારે આપણે જનન કોષોને જો નષ્ટ કરીએ તો એના અંદર કોઈ અસર ના થાય, કારણ કે જે નાલકોષ છે એ નાશ પામ્યો નથી અને એ જ પરાગનલિકા આગળ આગળ ઉત્પન્ન કરે જશે મિત્રો. એટલા માટે અહીંયા ઓપ્શન એ સાચો જવાબ આવશે કે વાનસ્પતિક નાલકોષોને નુકસાન થતું નથી, એના કારણે પરાગનલિકા એ આગળ આગળ વિકાસ પામે જાય છે મિત્રો. તો અહીંયા આન્સર આવશે એ મિત્રો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે, પાંચમા નંબરના પ્રશ્નની, કે આવૃત બીજધારીમાં માદા જન્યુ જનન ખાલી જગ્યા સ્વરૂપે ઓળખવામાં આવે છે, રાઈટ? તો હું તમને સમજાવી દઉં કે જે આ રીતે અંડક હોય છે સ્ત્રી કેસરની અંદર, નીચે બીજાશયની અંદર અંડક હોય છે, આ રીતે અંડક હોય છે, રાઈટ? આ અંડકની અંદર જે માદા જન્યુજનકનો વિકાસ થાય છે અહીંયા વચ્ચોવચ્ચ,
રાઈટ, જેને આપણે ભ્રૂણપુટ કહીએ છીએ. મિત્રો યાદ રાખજો, એમ્બ્રિયો સેક કહેવામાં આવે છે ભ્રૂણપુટ, રાઈટ. તો અહીંયા હું શબ્દ સમજાવું છું, સી ઓપ્શન આપણો સાચો છે, ભ્રૂણપુટ. તો આવૃતબીજધારીની અંદર ખાસ માદા જન્યુજનક તરીકે ભ્રૂણપુટ રજૂ થાય છે, અને આ ભ્રૂણપુટ એ અંડકમાં મહાબીજાણુ માતૃકોષના અર્ધીકરણ થવાથી ઉત્પન્ન થતા સક્રિય મહાબીજાણુ કોષમાંથી ઉત્પન્ન થાય છે. ફરીથી કહી દઉં છું કે આ ભ્રૂણપુટ જે ઉત્પન્ન થાય છે એ અંડકમાં મહાબીજાણુ માતૃકોષ હોય છે, મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય છે, અને અર્ધીકરણથી સક્રિય મહાબીજાણુ કોષમાંથી, અર્ધીકરણથી એકચ્યુઅલી જે કોષો બને છે ચાર બને છે, અને એમાંથી જે સક્રિય મહાબીજાણુ હોય છે આ ત્રણ નષ્ટ પામે છે, અને સક્રિય મહાબીજાણુ હોય છે એના અંદરથી સાત કોષીય રચના ઉત્પન્ન થાય છે. જે સક્રિય મહાબીજાણુ છે એકચ્યુઅલી ત્રણ વાર વિભાજન પામે છે, અને સાત કોષો એટલે એકચ્યુઅલી તો આઠ કોષ કેન્દ્રીય રચના હોય છે, પણ સાત બે કોષ કેન્દ્રો ભેગા થઈ જાય છે એટલે એવું કહેવાય છે સાત કોષીય રચના અને આઠ કોષ કેન્દ્રીય રચના બનાવે છે, રાઈટ. જે કદાચ પાછળના પ્રશ્નોમાં આપણે જોઈશું. તો ભ્રૂણપુટની અંદર શું હોય છે, સાત કોષીય રચના અને આઠ કોષ કેન્દ્રીય રચના આવેલી હોય છે. તો આ જે વિસ્તાર છે વચ્ચેનો, ફરીથી કહું છું, માદા જન્યુજનન જે ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે અંદર આન્સર આવશે સી. જો અહીં અંડક લખ્યું છે તો આખે આખું જે કહેવાશે અંડક કહેવાશે, મહાબીજાણુ માતૃકોષ એ ભ્રૂણપુટની અંદર બને છે, અને પ્રદે છે ભ્રૂણપુટનો વિસ્તાર છે જે દ્વિકીય હોય છે. તો એટલા માટે અહીંયા સી ઓપ્શન આવશે. આખું જે આ વચ્ચેનો ભાગ મેં અહીંયા તમને બતાવ્યો છે આ ભાગ ફરીથી દર્શાવું છું, જેને શું કહેવામાં આવશે, ભ્રૂણપુટ કહેવામાં આવશે. મિત્રો તે આખા ભ્રૂણપુટની મેં તમને આખી નોલેજ આપી દીધી છે, જે પાછળના પ્રશ્નોમાં હજી વધારે વિસ્તૃત આપણે જો પ્રશ્ન આવશે તો એની નોંધ લઈશું. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, બેવડું ફલન એ ખાલી જગ્યાનું જોડાણ છે, રાઈટ. બેવડું ફલન એટલે કે એકચ્યુઅલી એ શબ્દ એટલા માટે વપરાય છે કે બે વાર ફલન થાય છે. તો એ હું તમને સમજાવું કેવી રીતે બે વાર ફલન થાય છે. તો અહીંયા લખ્યું છે પહેલો ઓપ્શન બે અંડકોશ, એકલું બે અંડકોશ લખ્યું છે, તો એના રિલેટેડ આ બેવડું ફલન નથી એટલા માટે પહેલો આન્સર આવશે નહીં મિત્રો. બીજો છે બે અંડકોશ અને ધ્રુવીય કોષ કેન્દ્ર અને પરાગ કોષ કેન્દ્ર. તો આ તો કોઈ મેચ થતું નથી કે બે અંડકોષ તો બરાબર છે પણ ધ્રુવીય બે અંડકોષ ક્યારે આવશે નહીં મિત્રો. યાદ રાખજો ધ્રુવીય કોષ કેન્દ્ર એ પણ એવો કોઈ આન્સર આના લગતું બેવડું ફલન નથી એટલા માટે આ બી ઓપ્શન પણ ખોટો પડશે. અહીંયા લખ્યું છે સી ઓપ્શન, એક નરજન્યુ અંડકોષ અને બીજાણુ સહાયક કોષ સાથે, મતલબ સહાયક કોષ સાથે મિત્રો પ્રજનન થતું નથી, તો એટલા માટે અહીંયા સી ઓપ્શન પણ ખોટો પડે છે. બેવડા ફલનની અંદર એક નરજન્યુ અંડકોષ અને બીજો દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે, તો એકદમ સાચી વાત છે મિત્રો. તો અહીંયા હું તમને બતાવું છું કે સપોઝ આ ભ્રૂણપુટ છે, આ ભ્રૂણપુટની અંદર આવી રચના આવેલી હોય છે કે ત્રણ પ્રતિધ્રુવીય કોષો અને અહીંયા બે સહાયક કોષો, આ જે બે સાઈડમાં આપ્યા છે અને વચ્ચે છે એ પ્રાથમિક અંડકોષ આવેલો હોય છે. અહીંયા ફરીથી બતાવું છું કે અંડકોષ આવેલો છે ને વચ્ચે દ્વિતીય કોષ કેન્દ્ર આવેલું હોય છે જેના અંદર 2N પ્રકારના કોષ કેન્દ્ર હોય છે. તો આ વચ્ચે 2N કોષ કેન્દ્ર આવેલું છે. જ્યારે પરાગ નલિકામાંથી બે કોષ કેન્દ્રો આવે છે નરજન્યુ, રાઈટ, ત્યારે એક નરજન્યુ છે આ રીતે અંડકોષ સાથે જોડાય છે, જે અહીંયા છેલ્લા ઓપ્શનમાં લખ્યું છે એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે, અને આ જે બીજું જે નરજન્યુ છે એ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. આ રીતે અહીંયા ફરીથી કહું છું, એક નરજન્યુ એ આ રીતે અંડકોષ સાથે જોડાય છે અને જે બીજું નરજન્યુ છે એ આ રીતે અંડકોષ સાથે જોડાય છે, એટલા માટે આને બેવડું ફલન કહેવામાં આવે છે, કારણ કે બે વાર ફલન થાય છે. અહીંયા તમે જોઈ શકો છો એક વાર અને બીજી વાર, એટલા માટે આને બેવડું ફલન કહીએ છીએ. આવૃત બીજધારી વનસ્પતિના અંદર ખાસ જોવા મળે છે મિત્રો, યાદ રાખજો. એટલા માટે અહીંયા ઓપ્શન આવશે ડી જે સાચો જવાબ છે, એક નરજન્યુ અંડકોષ અને બીજો દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. નેક્સ્ટ વાત કરીએ કે અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે, રાઈટ. ફરીથી કહું છું, અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે. તો જો અગ્રીય વર્ધનશીલના કોષોમાં સંભાજન થાય છે એટલા માટે અહીંયા જોઈ શકાશે નહીં, પાશ્વીય વર્ધમાનશીલ પેશીના કોષોમાં પણ સંભાજન થાય છે એટલા માટે જોઈ શકાશે નહીં, ત્રીજું લઘુ બીજાણુ અને પરાગરજની દિવાલમાં ત્યાં પણ સંભાજન થાય છે એટલા માટે જોઈ શકાશે નહીં મિત્રો. અહીંયા ડી ઓપ્શન આપ્યો છે કે લઘુ બીજાણુ કોષમાં. તો આપણે સમજીએ કે લઘુ બીજાણુ કોષો અથવા એને લઘુ બીજાણુ માતૃકોષો એ પરાગાશયમાં હોય છે. સમા હોય છે, ફરીથી કહું છું, આ પરાગાશય હોય છે, એની અંદર પરાગાશયમાં બીજાણુ સર્જક કોષમાંથી ઉત્પન્ન થતા દ્વિકીય કોષો છે. ફરીથી કહી દઉં, લઘુ બીજાણુ કોષ છે, દ્વિકીય કોષો છે, પરાગરજ લઘુ બીજાણુ માતૃકોષો શું કરે છે, અર્ધીકરણ પામી લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગરજ ઉત્પન્ન કરે છે. મતલબ આ જે લઘુ બીજાણુ છે એ શું કરે છે, લઘુ બીજાણુ જે માતૃકોષો છે એ અર્ધીકરણ પામી અને લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગરજ ઉત્પન્ન કરે છે, અને પરાગ માતૃકોષની દિવાલ વિઘટન પામે છે અને લઘુ બીજાણુઓ મુક્ત થાય છે. મતલબ કે આ લઘુ બીજાણુ કોષ છે એ આ રીતે અર્ધીકરણ પામી અને ઉત્પન્ન થાય છે, લઘુ બીજાણુ ઉત્પન્ન કરે છે ઘણા બધા. એટલા માટે અહીંયા મેં ફરીથી કહું છું કે લઘુ બીજાણુ કોષો અથવા લઘુ બીજાણુ માતૃકોષ આપણે કહી શકીએ, આને લઘુ બીજાણુ માતૃકોષ કહી શકીએ, એમાંથી
પરાગરજ ઉત્પન્ન થાય છે જે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા થાય છે. ફરીથી અહીંયા કહું છું, અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા થાય છે એટલા માટે આપણે અર્ધીકરણ એ આ વિભાજનમાં જોઈ શકીએ, માતૃકોષના વિભાજનમાં જોઈ શકીએ છીએ. એટલા માટે અહીંયા ઓપ્શન આવશે ડી, એકદમ સાચો આન્સર આવશે લઘુ બીજાણુ કોષની અંદર. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, આપણે આઠમા નંબરની વાત કરીએ કે વટાણાના 200/400 બીજ ઉત્પન્ન કરવા માટે કેટલા અર્ધીકરણની વિભાજનની જરૂરી છે. રાઈટ, તો હું તમને સમજાવી દઉં કે વટાણાના 200 બીજ 200 પરાગરજ અને 200 ભ્રૂણપુટમાંથી બને છે. ફરીથી કહી દઉં કે જો 200 બીજ બનાવવા હોય તો 200 જ શું જોઈએ, પરાગરજ જોઈએ. અહીંયા હું લખું છું 200 પરાગરજ અને 200 શું જોઈએ, 200 ભ્રૂણપુટ જોઈએ. શું જોઈએ, 200 ભ્રૂણપુટને એટલે કે અંડકોષો પણ જોઈએ. તો 200 પરાગરજ જે છે એ એકચ્યુઅલી 50 લઘુ બીજાણુ માતૃકોષમાંથી બનશે. ફરીથી કહું છું કે 50 લઘુ બીજાણુ માતૃકોષમાંથી આ પરાગરજ બનશે. એટલે કે એક કોષ જો 4 કોષો ઉત્પન્ન કરે છે લઘુ બીજાણુ, તો એટલા માટે 50 છે 200 પરાગરજ ઉત્પન્ન કરી શકે. રાઈટ, એવી જ રીતે 200 ભ્રૂણપુટ બનાવવા હોય તો 200 મહાબીજાણુ માતૃકોષમાંથી બનશે. આરએ જે છે એ 200 મહાબીજાણુ માતૃકોષમાંથી બને છે, એટલા માટે 200 ભ્રૂણપુટ બને છે. રાઈટ, તો આ રીતે આપણે 50 કોષમાંથી 200 પરાગરજ અને 50 જે લઘુ બીજાણુ માતૃકોષ છે એમાંથી 200 ભ્રૂણપુટ બની શકે. તો અહીંયા આપણે 200 50 200 માટે જવાબ સાચો હોઈ શકે છે. જો આ 200 ઓપ્શન આવ્યો છે એના માટે 200+50 કરીએ તો આના અંદર આવશે 250 આન્સર આવશે. એ જ રીતે વટાણા અંદર 400 બીજની વાત કરીએ, હવે 400 બીજનો આન્સર આપીએ તો 400 બીજ ઉત્પન્ન કરવા માટે 400 પરાગરજ જોઈશે, આ 200ની જગ્યાએ 400 જોઈશે. અને જે ભ્રૂણપુટ છે એ ભ્રૂણપટ અહીંયા ધ્યાન આપજો, ફરીથી કહું છું કે જે ભ્રૂણપુટમાંથી એ પણ 400 જોઈશે, 400 ભ્રૂણપુટ જોઈશે. તો આ રીતે સપોઝ આગળ વાત કરી રીતે 400ની જગ્યાએ અહીંયા 50ની જગ્યાએ 100 આવશે અને આ 400 છે એ 400 આવશે. મતલબ કે 400 ભ્રૂણપુટ તૈયાર કરવા માટે 400 મહાબીજાણુ માતૃકોષ જોઈશે. રાઈટ, એટલા માટે અહીંયા 400 અને 100 ટોટલ કરીએ તો આન્સર આવશે 500. રાઈટ, તો અહીંયા કીધું છે કેટલી વખત અર્ધીકરણ થઈ શકે એની વાત કરી છે. તો અહીંયા 50 વખત અર્ધીકરણ અને 200 વખત અર્ધીકરણ ત્યારે 200 ભ્રૂણપુટ નિર્માણ થાય છે. અહીંયા 50માંથી 200 પરાગરજ બને છે ત્યારે અર્ધીકરણ થઈ અને 200 પરાગરજ ઉત્પન્ન થાય છે. એટલે ટોટલ અર્ધીકરણ 250 થાય છે 200 માટે અને આ 400 માટે ટોટલ અર્ધીકરણ થાય છે 500 વખત. તો મિત્રો અહીંયા આન્સર આવશે ડી, 250 અને 500, જે મેં તમને એકદમ સરળ રીતે સમજાવ્યું છે. હવે તમને કદાચ ખબર પડી ગઈ છે, જો આવો પ્રશ્ન કોમ્પ્લિકેટેડ પૂછાય તો આ એકદમ સરળ રસ્તો છે મિત્રો. ધ્યાનથી સાંભળ્યું છે તો તમને આવડશે જ મિત્રો 100%. એટલા માટે આન્સર અહીંયા આવશે ડી. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે 9મો પ્રશ્નની વાત કરીએ કે આવૃત બીજધારીમાં 100 પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુ બીજાણુ માતૃકોષની જરૂર પડે છે. રાઈટ, હું તમને સમજાવી દઉં ફરીથી કે અહીંયા પૂછ્યું છે કે આવૃત બીજધારીની અંદર 100 પરાગરજ ઉત્પન્ન કરવાની છે. આ રીતે 100 પરાગરજ, તમને ખબર છે કે એક માતૃકોષમાંથી કે 4 પરાગરજ ઉત્પન્ન થાય છે, તમને ખબર છે અર્ધીકરણ થઈને. રાઈટ, તો અહીંયા 100 પરાગરજ ઉત્પન્ન કરવાની છે. તો 100/4 કરીએ તો આન્સર તમને સિમ્પલી મળી જશે 25 લઘુ બીજાણુ માતૃકોષની જરૂર પડશે. રાઈટ, ફરીથી કહું છું, એક લઘુ બીજાણુ માતૃકોષમાંથી 4 પરાગરજ ઉત્પન્ન થાય છે ચતુષ્ક બની. અને એવી રીતે 100 કરવા હોય તો સિમ્પલી તમને ખબર પડી જાય કે 100/4 કરીએ તો 25 આન્સર આવશે મિત્રો. એટલા માટે અહીંયા આન્સર આવશે એ. નેક્સ્ટ વાત કરીએ કે પક્ષી પરાગિત પુષ્પમાં કેટલા લક્ષણો જોવા મળે છે. રાઈટ, કે જે પક્ષી પરાગિત એટલે કે પક્ષીઓ દ્વારા જો પરાગનયન થતું હોય તો એના અંદર કેવા લક્ષણો જોવા મળે છે એવા પુષ્પોની અંદર. તો આ એકદમ સિમ્પલ ગોખવાનો પ્રશ્ન છે. જેને પક્ષી દ્વારા પરાગનયન થાય તો એનું બીજું નામ અપાય છે, યાદ રાખજો મિત્રો, ઓર્નિથોફિલી. જો પરીક્ષામાં પૂછાય નીટની અંદર તો યાદ રાખજો, ઓર્નિથોફિલી એટલે પક્ષી દ્વારા પરાગનયન થાય અને ઓર્નિથોફિલી કહેવામાં આવે છે. રાઈટ, તો હું તમને વાત કરી દઉં કે ઓર્નિથોફિલી જો પક્ષી દ્વારા પરાગનયન થાય તો એ પક્ષીઓ દ્વારા થતું પરફલન કહેવાય છે. જેવી કે લાંબી ચાંચવાળા નાના પક્ષી, સનબર્ડ આપણે ઉદાહરણ કહી શકીએ, હમિંગ બર્ડ્સ કહી શકીએ, કાગડો કહી શકીએ, પોપટ, બુલબુલ વગેરે પક્ષીઓ કહી શકીએ છે. રાઈટ, તો આવા જે પક્ષીઓ છે એ મોટા અને આકર્ષક પ્યાલાકાર અને પુષ્કળ મધુર રસ અથવા ખાવાલાયક ભાગો ધરાવતા હોય છે એવા પુષ્પો હોય છે. મિત્રો ફરીથી કહી દઉં કે મોટા પુષ્પો હોય છે, આકર્ષક હોય છે, પ્યાલાકાર હોય છે અને પુષ્કળ મધુર રસ ધરાવતા પુષ્પો હોય છે અને જે ખાવાલાયક પુષ્પ પણ હોય છે, ધરાવે છે. ઉદાહરણ તરીકે આપણે રામબાણ કહી શકીએ છીએ મિત્રો. તો અહીંયા તમને જોવા મળે છે એવું ઓપ્શન છે બી ઓપ્શન, કે લાલ અને મીઠી સુવાસ ધરાવતા પુષ્પો મધુર રસ ગ્રંથિઓ ધરાવે છે. રાઈટ, પહેલું લખ્યું છે ભૂરા રંગ પુષ્પો દલપત્રોના તલભાગે મધુરસ ગ્રંથિઓ છે, એકદમ ખોટો આન્સર છે મિત્રો. ચળકતા લાલ રંગના પુષ્પો ઘાટો પુષ્પ વિન્યાસ દર્શાવે છે, એ પણ ખોટો આન્સર છે. સફેદ પુષ્પો સુગંધીદાર હોય છે, એ પણ ખોટો આન્સર છે. અહીંયા ફરીથી કહું છું, લાલ અને મીઠી સુવાસ ધરાવતા પુષ્પો મધુર રસ ગ્રંથિઓ ધરાવે છે, એ જ સાચો આન્સર છે. તો પક્ષી પરાગિત પુષ્પોમાં આ લક્ષણ જોવા મળે છે
જે ઓર્નિથોફિલી કહેવામાં આવે છે. ફરીથી કહું છું, પક્ષીઓ દ્વારા થાય તો એને ઓર્નિથોફિલી આપણે કહી શકીએ. તો મિત્રો, 11મા નંબરના પ્રશ્નની વાત કરીએ આપણે કે અષ્ટકોષકેન્દ્રી ભ્રૂણપૂટ એ. તો મિત્રો, અષ્ટકોષકેન્દ્રી ભ્રૂણપૂટ એટલે હું તમને સમજાવું છું ફરીથી. અષ્ટકોષકેન્દ્રી એટલે કે ઉપર ત્રણ કોષકેન્દ્રોમાં ત્રણ કોષો હોય છે, નીચે પણ ત્રણ કોષો હોય છે પ્રતિધ્રુવીય, આ બાજુ બે સહાયક કોષો, ઉપર ત્રણ પ્રતિધ્રુવીય અને વચ્ચે દ્વિતીય કોષો છે જેમાં બે કોષકેન્દ્રો, એટલે ટોટલ 8 કોષકેન્દ્રીય અવસ્થા થાય છે. તો આવું ભ્રૂણપૂટે હંમેશા ચતુષ્ક બીજાણુક હોય છે, તો એ ખોટું છે. તો સૌથી પહેલાં હું તમને બીજાણુ કહી દઉં કે મહાબીજાણુ એ શું છે, એટલે એને આપણે બીજાણુક પણ કહીએ છીએ. મહાબીજાણુ એકી રચના છે જે વિભાજન પામી અને ભ્રૂણપૂટ રચે છે. આ ભ્રૂણપૂટ એના કારણે રચાયું છે. આખું જે મહાબીજાણુ માતૃકોષ છે એ વિભાજન પામીને આખું ભ્રૂણપૂટ રચાયું છે. તો એને એકચ્યુઅલી માદા જન્યુજનક પણ કહેવામાં આવે છે. ફરીથી કહું છું, આ ભ્રૂણપૂટને માદા જન્યુજનક પણ કહેવામાં આવે છે. તો એકચ્યુઅલી મહાબીજાણુ માતૃકોષ એ ચતુષ્ક બીજાણુક હોય છે, મતલબ કે મહાબીજાણુ 4 હોય છે તો એ ખોટું છે. હંમેશા એક બીજાણુક હોય છે એ પણ ખોટું છે. હંમેશા દ્વિબીજાણુક હોય છે એ પણ ખોટું છે. તો ક્યારેક એક બીજાણુ હોય છે. હા મિત્રો, યાદ રાખજો, અષ્ટકોષકેન્દ્રી જ્યારે ભ્રૂણપૂટ બને છે એ કોઈવાર એક બીજાણુકમાંથી બને છે, કે જેને મોનોસ્પોરિક કહેવામાં આવે છે, અને જેને આપણે ઉદાહરણ તરીકે પોલિગોનમમાં આવું જોવા મળે છે. બીજું દ્વિબીજાણુક પણ હોઈ શકે છે જે બાયસ્પોરિક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ડુંગળીમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એમાં બે મહાબીજાણુ માતૃકોષમાંથી અષ્ટકી રચના જોવા મળે છે. ટેટ્રાસ્પોરિક એટલે કે ચતુષ્કી બીજાણુ પણ જોવા મળે છે. યાદ રાખજો મિત્રો, ટ્રાય નહીં હોય પણ ટેટ્રાસ્પોરિક કહું છું, એટલે કે ચતુષ્કીય બીજાણુજનક પણ જોવા મળે છે. દાખલા તરીકે એડોક્સા એવો પ્લાન્ટ આવે છે, એના અંદર પણ આવું જોવા મળે છે. તો ડી ઓપ્શન એક્ઝેક્ટ છે. આ બધા ખોટા છે. ABC અષ્ટકોષકેન્દ્રી ભ્રૂણપૂટ એ કાં તો એક બીજાણુક હોઈ શકે, કાં તો દ્વિબીજાણુક હોઈ શકે, કાં તો ચતુષ્ક બીજાણુ હોઈ શકે. એટલે કે જે આદિ મહાબીજાણુ જે માતૃકોષ છે, માતૃકોષ કેવા હોય છે કે એક બીજાણુક હોઈ શકે, દ્વિબીજાણુક હોઈ શકે, ચતુષ્ક બીજાણુ પણ હોઈ શકે છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે લીંબુમાં એડવેન્ટેટિવ એમ્બ્રિયો અપસ્તાનિક ભ્રૂણતા શેના કારણે જોવા મળે છે, રાઈટ? તો મિત્રો, યાદ રાખજો કે અપસ્તાનિક ભ્રૂણતા છે એ એકચ્યુઅલી પ્રદેયના કોષના કારણે જોવા મળશે, કે પ્રદેયની અંદર જે આ પ્રદેયના જે ભાગ હોય છે, ભ્રૂણપૂટના અંદર પ્રદેયનો જે ભાગ હોય છે, જે દ્વિકીય કોષ જોવા મળે છે, અને પ્રદેયનો જે ભાગ છે ફલન થયા વગર, મતલબ ડાયરેક્ટ જ એ કોષો છે, ડાયરેક્ટ જ એ કોષો ડેવલપ થઈ શકે છે, ડાયરેક્ટ જ ડિપ્લોઇડ જે છે એ ભ્રૂણ બનાવી શકે છે, રાઈટ? તો હું તમને સમજાવું છું કે ફરીથી કહું છું કે પ્રદેયનો જે કોષ છે ડાયરેક્ટ જ એ વિકાસ પામી અને ભ્રૂણ બનાવી શકે છે. અને પ્રદેયના દરેક કોષ, પ્રદેયનાને એવી કન્ડિશન ઉત્પન્ન થાય છે કે એ મલ્ટી ભ્રૂણ ઉત્પન્ન થાય છે. મતલબ કે પ્રદેયના બધા જ કોષોમાં, સપોઝ આ પ્રદેય છે અને એની અંદર આ રીતે મલ્ટી ભ્રૂણ જોવા મળે છે, ઘણા બધા ભ્રૂણ જોવા મળે છે. અને એની પોલી એને એકચ્યુઅલી કન્ડિશનને કહેવી હોય જે એકચ્યુઅલી આ ફરીથી કહું છું, એડવેન્ટેટિવ એમ્બ્રિયોની જે અસર પ્રેરે છે, પોલી એમ્બ્રિયોની અસર પ્રેરે છે, મતલબ કે એના અંદર ઘણા બધા એમ્બ્રિયો જોવા મળે છે. તો આ જે જોવા મળે છે એ પ્રદેયના કારણે જોવા મળે છે. મિત્રો, યાદ રાખજો, એ ઓપ્શન પ્રદેયના અંદર આવું જોવા મળે છે. દેટ એકચ્યુઅલી ડિટેલમાં વાત કરું તો જે પ્રદેય એમ્બ્રિયોની છે એ સ્પેશિયલી અંડકોના પ્રકાર આવે છે, ક્રેસિન્યુલેસેટ અને લીંબુમાં, દાખલા તરીકે લીંબુમાં જોવા મળે છે, રાઈટ? બીજું ઇન્ટેગ્યુમેન્ટરી એમ્બ્રિયોનું કહેવામાં પણ આવે છે, જે એકચ્યુઅલી ઇઓનિમસ પ્લાન્ટ આવે છે એના અંદર જોવા મળે છે. પણ અહીંયા જે આન્સર આવે છે, લીંબુના અંદર એડવેન્ટેટિવ એમ્બ્રિયો એટલે કે અપસ્તાનિક ભ્રૂણતા જોવા મળે છે, ડાયરેક્ટ જ પ્રદેયનો કોષથી એને ભ્રૂણ બનાવે છે, ઘણા બધા ભ્રૂણ બનાવે છે, વિકાસ પામી મલ્ટિપલ ભ્રૂણ કહી શકીએ આપણે, જેને પોલી એમ્બ્રિયોની કન્ડિશન પણ કહેવામાં આવે છે, જે પ્રદેયના કોષના કારણે હોય છે. મિત્રો, નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે 13મા નંબરની, કે આવૃત બીજધારીમાં બધા જ પરાગ ચતુષના ચારેય લઘુ બીજાણુ માતૃકોષ છે એ એક આવરણથી ઘેરાયેલા હોય છે, જે ખાલી જગ્યાનું બનેલું હોય છે. તો મિત્રો, આવરણનું નામ યાદ રાખી લેજો, જેને કેલોસ કહેવામાં આવે છે. તો પરાગ જે માતૃકોષ હોય છે, પરાગ માતૃકોષમાં કેલોસની જમાવટ શરૂ થાય છે. આ માતૃકોષ હોય છે એની અંદર કેલોસની જમાવટ શરૂ થાય છે અને તે અર્ધીકરણમાં પ્રવેશે છે, અને અર્ધીકરણથી પ્રથમ વિભાજન જ્યારે પૂર્ણ થાય, રાઈટ, ત્યારે ચતુષ્ક બને છે. આ રીતે તમને ખબર હશે, ચતુષ્ક બને છે, આ રીતે ચતુષ્ક બનશે, એની આજુબાજુ કેલોસ જ હોય છે. તો એ કેલોસની દિવાલ ઓગળી જાય છે અને પછી ચારે ચાર લઘુ બીજાણુઓ સામાન્ય કેલોસ દિવાલની અંદર રહે છે. મતલબ કે મોટું જે કેલોસનું જાડું દિવાલ હોય છે એ ઓગળી જાય છે અને એક સામાન્ય કેલોસની દિવાલની અંદર ચારે ચાર ચતુષ્ક રહે છે. પણ ઉપર મિત્રો જે આવરણ આવેલું હોય છે, કેલોઝનું આવરણ આવેલું હોય છે. તો અહીંયા બી આન્સર એકદમ સાચો આવશે, કે આવૃત બીજધારીમાં બધા જ પરાગ ચતુષના ચારે લઘુ બીજાણુ છે એ કેલોઝના આવરણથી રક્ષિત હોય છે. મિત્રો, નેક્સ્ટ વાત કરીએ સપુષ્પી વનસ્પતિઓમાં
જે આદિ બીજાણુજનક કોષો શું ઉત્પન્ન કરે છે. ફરીથી કહું છું કે સપુષ્પી વનસ્પતિમાં આદિ બીજાણુ કોષ કીધું છે મિત્રો, જે મહાબીજાણુ માતૃકોષ નથી કીધો કે લઘુ બીજાણુ માતૃકોષ નથી કીધો, અહીંયા કીધું છે આદિ બીજાણુ કોષ કે એના પહેલાંનો કોષ છે એ શું ઉત્પન્ન કરી શકે છે. તો ફક્ત પોષક સ્તર અને બીજાણુજનક કોષો એ ખોટો પ્રશ્ન છે, ખોટો જવાબ છે. બીજું ફક્ત લઘુ બીજાણુ ધાનીની દિવાલ ફક્ત દિવાલના ઉત્પન્ન કરે નથી કરતો, સી ઓપ્શન દિવાલ અને બીજાણુજનક કોષો, રાઈટ. તો અહીંયા સી ઓપ્શન સાચો હોઈ શકે છે કે આદિ બીજાણુજનક માતૃકોષો જે સપાટીને આડાતલમાં વિભાજિત થાય છે, રાઈટ. ફરીથી કહું છું, આ રીતે આડાતલમાં વિભાજિત થાય છે અને પ્રાથમિક ભીતિ સ્તર જે પાછળની દિવાલ રચે છે અને બહારની તરફ અને પ્રાથમિક બીજાણુજનક કોષોને અંદરની તરફ કાપે છે. અને આમ પ્રાથમિક ભીતિ સ્તર વારંવાર જે ઉપરથી પ્રાથમિક ભીતિ સ્તર જે બને છે એ વારંવાર સપાટીની આડાતલમાં વિભાજન થઈ જાય છે અને એકચ્યુઅલી સપાટીને કાટખૂણે વિભાજન પામી અને પરાગ કોટરોનો સમકેન્દ્રી સ્તરો રચે છે. જે પરાગ કોટરો જે બને છે એના કારણે કાટખૂણે વિભાજન પામીને બને છે. એટલા માટે અહીંયા દિવાલ પણ કહી શકીએ આપણે કે, અને બીજું બીજાણુ જનન કોષો, અંદરના જે કોષો જનન કોષો છે પણ એ પણ આના કારણે આદિ બીજાણુ કોષોના કારણે ઉત્પન્ન થાય છે. તો અહીંયા ઓપ્શન આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો પણ છે મિત્રો. તો યાદ રાખજો કે સપુષ્પી વનસ્પતિઓમાં જે આદિ બીજાણુજનક કોષ છે એ દિવાલ અને બીજાણુજનક કોષ ઉત્પન્ન કરે છે. તો અહીંયા આન્સર આવશે સી મિત્રો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, 15માં નંબરનો પ્રશ્ન, જો વનસ્પતિની જાતિમાં સહાયક કોષોમાં 8 રંગસૂત્રો હોય તો તેના સમિતાય સ્તરમાં કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે મિત્રો. તો યાદ રાખજો મિત્રો, અહીંયા હું તમને સમજાવું છું કે કેવી રીતે જવાબ અહીંયા આવી શકે. તો આ ભ્રૂણપૂટ છે, ફરીથી કહી દઉં, ભ્રૂણપૂટની અંદર આ રીતે ઉપર 3 પ્રતિધ્રુવીય કોષો આવેલા છે અને આ રીતે 2 સહાયક કોષો આવેલા છે અને અંડકોષ આવેલો છે અને અહીંયા વચ્ચે ભ્રૂણ દ્વિતીય અંડકોષ આવેલો છે જે 2N હોય છે. એટલે કે અહીંયા 2 કોષ કેન્દ્રો આવેલા હોય છે, બીજા બધા જ કોષો N હોય છે મિત્રો, રાઈટ. આ રીતે તો અહીંયા કીધું છે સહાયક કોષોમાં 8 રંગસૂત્રો છે, મતલબ આ સહાયક કોષ N છે, જો એની અંદર 8 કોષ કેન્દ્રો છે. તો મિત્રો અહીંયા વચ્ચે જે કોષ હશે જે ભ્રૂણ દ્વિતીય કોષ કેન્દ્ર છે એની અંદર 16 કોષો હોવા જોઈએ, કારણ કે 2N છે મિત્રો. હવે જો પ્રજનન થશે તો અહીંયા 2 નરજન્યુઓ જે હશે એના અંદર પણ 8 જનન કોષો હશે જે અહીંયા ફલન કરાવશે જેમાંથી ભ્રૂણ બનશે. તો એની અંદર 8 અને 8 ભેગા થશે એટલે 16 કોષો બનશે જે 2N અંડકોષ, મતલબ કે યુગ્મન જ બનશે. અને જે 8 કોષો છે અહીંયા ભેગા થશે એટલે કે આ 16 કોષો ભેગા થશે એટલે એના અંદર બનશે 24 બનશે મિત્રો, રાઈટ. તો અહીંયા ભ્રૂણ બન્યું છે અને પોષક સ્તર જે છે ભ્રૂણ પોષ બન્યું છે એ 24 કોષોનું બન્યું છે ઉપર, રાઈટ. તો અને એના અંદરથી જ આ ભ્રૂણપોષમાંથી જ એકચ્યુઅલી સમિતાયા સ્તર જે ઉપરનું સ્તર છે ભ્રૂણપોષનું સ્તર હોય છે, એટલા માટે અહીંયા સમિતાયા સ્તરના અંદર પણ 24 જ રંગસૂત્રો આવેલા હશે મિત્રો. એટલા માટે અહીંયા ઓપ્શન એ આવશે 24. ફરીથી કહું છું કે 24 કેવી રીતે આવે છે, મેં તમને સમજાવ્યું કે જે ભ્રૂણપોષનો ભાગ છે એ આ વચ્ચેના કોષો દ્વારા બને છે, જે બીજી વાર બેવડું ફલન થાય છે એના કોષો દ્વારા ભ્રૂણપોષ બને છે જેનું ઉપરનું સ્તર સમિતાયા સ્તર હોય છે. તો એની અંદર 24 રંગસૂત્રો જ આવેલા હશે જે એકચ્યુઅલી ત્રિકીય ફોર્મમાં આપણે કહી શકીએ. એટલા માટે 24 ફોર્મમાં આ જે નરજનન કોષ એ માદાજનનના દ્વિતીય કોષ કેન્દ્ર સાથે મળે છે જે 2N હતું એની સાથે મળે છે એટલે 24 રંગસૂત્રો બને છે. એટલા માટે આન્સર આવશે એ મિત્રો. અહીંયા મેં બધું જ લખેલું છે, ગણતરી તમને હવે ખબર પડી ગઈ હશે. 16માં નંબરનો પ્રશ્નની વાત કરીએ કે સામાન્ય ભ્રૂણપૂટમાં કોષ કેન્દ્રની ગોઠવણી દ્વિદળી વનસ્પતિમાં કેવી હશે. તો મિત્રો આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાયેલો છે મિત્રો. તો અહીંયા જોઈ લઈએ આપણે કે કેવી રીતે કોષ કેન્દ્રની રચના થયેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર 3 આ રીતે પ્રતિધ્રુવીય કોષો આવેલા છે, પ્રતિધ્રુવીય કોષો જેની અંદર 3 કોષો છે વચ્ચે, મતલબ કે 3 કોષ કેન્દ્રો છે વચ્ચે એક જ કોષ છે પણ 2 કોષ કેન્દ્રો આવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં તમને ક્લિયરલી દેખાય છે આ એક કોષ કેન્દ્ર અને બીજું કોષ કેન્દ્ર. નીચે પણ 3 કોષો છે એમાં 2 સહાયક કોષો છે, સહાયક કોષો અને વચ્ચેનો જે છે અંડકોષ છે, રાઈટ. તો અહીંયા પણ 3 કોષો આવેલા છે પણ બધા NN હશે મિત્રો. એટલે 3 કોષ કેન્દ્રો છે, 1, 2, 3 વચ્ચે 2 કોષ કેન્દ્રો છે અને ઉપર 3 કોષ કેન્દ્રો છે. એટલે પહેલો જ ઓપ્શન સાચો પડે છે, 3 કોષ કેન્દ્ર વચ્ચે 2 કોષ કેન્દ્ર, નીચે પણ 3 કોષ કેન્દ્ર, બીજા બધા જ ઓપ્શન સેટ થતા નથી મિત્રો. તો એ 3 ખોટા છે એટલા માટે ઓપ્શન એ સાચો આવશે. આ રીતે ભ્રૂણપૂટના અંદર કોષ કેન્દ્રની ગોઠવણી થયેલી હોય છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે નીચેનામાંથી વનસ્પતિ કઈ રચનામાં એકકીય સંખ્યામાં રંગસૂત્રો હોય છે.
રાઈટ. ફરીથી કહું છું હું તમને પ્રશ્ન કે નીચેનામાંથી વનસ્પતિની કઈ રચનામાં એકકીય સંખ્યામાં રંગસૂત્રો આવેલા હોય છે? તો અહીંયા ઓપ્શન લખ્યો છે મહાબીજાણુ, માતૃકોષ અને પ્રતિધ્રુવીય કોષ. તો પ્રતિધ્રુવીય કોષ તો સાચું છે કે એન આવેલા છે, પણ મહાબીજાણુ માતૃકોષમાં ટુ એન હોય છે એટલે પહેલો જ ઓપ્શન ખોટો પડે છે. બીજું વાત કરીએ અંડકોષ, તો યસ અંડકોષમાં એન હોય છે. પ્રતિધ્રુવીય કોષોમાં પણ એન રંગસૂત્રો આવેલા હોય છે એટલે બીજો ઓપ્શન સાચો કહી શકીએ આપણે. પણ બીજા ઓપ્શન જોઈ લઈએ આપણે, પ્રદેય, તો પ્રદેયમાં ટુ એન હોય છે એટલે ખોટું પડશે. પ્રતિધ્રુવીય કોષો એન હોય છે પણ અહીંયા પ્રદેય ટુ એન હોય છે એટલે આ ઓપ્શન પણ ખોટો પડશે. અંડકોષ, કોષકેન્દ્ર અને દ્વિતીય કોષકેન્દ્ર, તો દ્વિતીય કોષકેન્દ્ર ટુ એન હોય છે એટલા માટે એને એકકી ના કહી શકાય. અંડકોષ એન હોય છે પણ અહીંયા દ્વિતીય કોષકેન્દ્ર ટુ એન હોય છે એટલા માટે આ ઓપ્શન પણ ખોટો પડે છે. તો બી ઓપ્શન છે જેમાં અંડકોષ એન છે અને પ્રતિધ્રુવીય કોષો પણ એન છે એટલે કે એકકી અવસ્થામાં જોવા મળે છે એટલા માટે બી ઓપ્શન સાચો પડશે. આપણો પ્રશ્ન હતો વનસ્પતિમાં કઈ રચનામાં એકકી સંખ્યામાં રંગસૂત્રો આવેલા છે, તો બી ઓપ્શન એકદમ સાચો છે, અંડકોષ અને પ્રતિધ્રુવીય કોષો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે, 18મો પ્રશ્ન કે પુષ્પની એક લિંગિતા અટકાવે છે, ખાલી જગ્યા અટકાવે છે, રાઈટ. તો જે પુષ્પોની એક લિંગિતા છે એ સ્વફલનને અટકાવે છે, મતલબ કે જે એક લિંગિતા હોય છે એક જ વનસ્પતિના અંદર એકકીય પુષ્પો આવેલા હોય છે તો એ સ્વફલનને અટકાવી શકે પરંતુ ગેટેનોગોમીને અટકાવી શકતા નથી. મિત્રો તો અહીંયા ઓપ્શન પરંતુ એ આપ્યું છે કે સ્વફલનને અટકાવી શકે પરંતુ ગેટેનોગેમી અટકાવી શકે નહીં. એટલે હું અહીંયા આકૃતિ દોરી સમજાવું તમને કે એક પુષ્પ છે, રાઈટ, આ રીતે જે એકચ્યુઅલી એક લિંગી છે, અહીંયા નર પુષ્પ છે અને સપોઝ અહીંયા માદા પુષ્પ છે, રાઈટ. તો સ્વફલન એટલે કે એનીને એની સાથે થઈ શકશે નહીં કારણ કે એકકીય છે એટલા માટે સ્વફલનને તો અટકાવશે, પરંતુ ગેટેનુગમી એટલે એક જ વનસ્પતિના સાથે અહીંયા નરનું માદામાં પુષ્પમાં પરાગનયન થાય, રાઈટ, તો એને ગેટેનોગેમી કહેવાય છે એક જ વનસ્પતિના અંદર, તો એ અટકાવી શકશે નહીં કારણ કે એ થઈ શકશે, રાઈટ. એટલા માટે પહેલો જ ઓપ્શન સાચો પડે છે, સ્વફલન એક લિંગિતા પુષ્પોમાં મતલબ કે અટકાવી શકે પરંતુ ગેટેનોગેમી અટકાવી શકશે નહીં. મિત્રો તો યાદ રાખજો પહેલો જ ઓપ્શન સાચો પડે છે, બીજું ગેટેનોગેમી અને જેનોગેમી ના આવે મિત્રો, જેનોગેમી પણ નહીં આવે અહીંયા એટલે બી અને સી ખોટા પડશે. અને ત્રીજામાં સ્વફલન અને લખ્યું છે ગેટ, છેલ્લો ઓપ્શન સ્વફલન અને ગેટેનોગેમી અહીંયા પરંતુ લખ્યું છે અને ગેટેનોગેમી બંને લખ્યા છે અટકાવે છે એટલા માટે ડી ઓપ્શન પણ ખોટો પડે છે. અને લખ્યું છે અહીંયા પરંતુ વચ્ચે લખ્યું છે એટલા માટે આ સાચો જવાબ છે એ ઓપ્શન, આમાં બંને અટકાવવાની વાત કરી છે એટલા માટે ડી ઓપ્શન ખોટો પડે છે. એ ઓપ્શનમાં પરંતુ લખ્યું છે, ગેટેનોગેમી નહીં અટકાવી શકે એટલા માટે એ ઓપ્શન એકદમ સાચો પડે છે. નેક્સ્ટ વાત કરીએ 19મા નંબરનો પ્રશ્ન કે જેના અંદર લખ્યું છે મકાઈ અથવા ઘઉંના દાણામાં જોવા મળતું વરુથિકાને અન્ય એકદળી વનસ્પતિના બીજના કયા ભાગ સાથે સરખાવી શકાય? તો મિત્રો હું તમને કહી દઉં કે ઘઉંમાં અથવા મકાઈમાં જે પોએસી કુળના વનસ્પતિ છે એમાં વરુથિકા એ રૂપાંતરિત એકચ્યુઅલી બીજપત્ર છે અથવા બીજપત્ર હોવાનું મનાય છે, તો એટલા માટે એને બીજપત્ર જ આપણે કહીશું. જે આ રીતે હું તમને દેખાડી દઉં કે વરુથિકા આ રીતે બીજપત્ર જે રૂપાંતરિત હોય છે જેને આપણે વરુથિકા કહીએ છીએ તો એને બીજપત્ર સાથે સરખાઈએ છીએ મિત્રો. તો યાદ રાખજો જવાબ બીજપત્ર આવશે મિત્રો. અહીંયા ભ્રૂણપુષ્ઠ નહીં આવે, સમિતાયાસ્તર પણ નહીં. સમિતાયાસ્તર આ રીતે ઉપરની સાઈડ હોય છે, ભ્રૂણપુષ્ઠ ઉપર હોય છે, ભ્રૂણાગ્ર એ નીચે હોય છે, પણ આ જે બીજપત્ર આવેલું હોય છે આખું આર્યુ જે છે એ બીજપત્ર છે. આર્યુ જે મેં આખું ડાર્ક કર્યું છે બીજપત્ર છે તો એને આપણે વરુથિકા પણ કહીએ છીએ. તો આ બીજપત્ર રૂપાંતરિત સ્વરૂપ છે મકાઈ અને ઘઉંની અંદર, એટલા માટે આન્સર આવશે એ. નેક્સ્ટ વાત કરીએ આપણે 20મા નંબરનો કે તંતુમય ઘટકો એ કોનું વિશિષ્ટ લક્ષણ છે? તો મિત્રો હું તમને કહી દઉં આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વાર અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે જે પ્રવર્ધો છે તંતુમય પ્રવર્ધનનું કાર્ય શું છે અને શું વિશિષ્ટ લક્ષણ છે, કોનું વિશિષ્ટ લક્ષણ છે એ આપણે સમજી લઈએ. તો આ રીતે ભ્રૂણપુટ હોય છે, ભ્રૂણપુટની અંદર આ રીતે 3 પ્રતિધ્રુવીય કોષો, 2 સહાયક કોષો, વચ્ચે અંડકોષ અને દ્વિતીય અંડકોષ આવી રીતે આવેલા હોય છે. અને આ જે 2 સહાયક કોષો હોય છે એ 2 સહાયક કોષોની બાજુમાં કોષોની કોષ દિવાલ ખૂબ જ જે જાડી રચના હોય છે તેને તંતુમય ઘટકો કહેવામાં આવે છે. જે ફરીથી કહું છું, કોષોની જે સહાયક કોષો હોય છે, સહાયક કોષોની જે કોષ દિવાલ હોય છે એ ખૂબ જ જાડી હોય છે અને આ રીતે એના અંદર તંતુ આવેલા હોય છે જેને આપણે તંતુમય ઘટકો એટલે ફિલિફોર્મ્સ કહીએ છીએ, જે ઘણા આંગળીના પ્રવર્ધો જે સહાયક કોષોના કોષરસમાં આવેલા હોય છે. ફરીથી કહું છું, આ સહાયક કોષોના જે કોષરસ હોય છે આ રીતે હું મોટું દોરું, રાઈટ, એના કોષરસમાં આ રીતે તંતુમય પ્રવર્ધો આવેલા હોય છે આંગળી જેવા, જે શું કરે છે, પરાગ નલિકાને માર્ગદર્શન અને સ્વીકારવામાં મુખ્ય ફાળો ભજવતા હોય છે. તો એનું કામ પણ હું તમને કહી દઉં છું કે આ જે સહાયક કોષો છે, રાઈટ, આ રીતે પરાગ નલિકા જ્યારે અંદર આવશે તો એનું ડાયરેક્શન આપવા માટે આ સહાયક કોષો બહુ કામના છે, તો એમની દિશા આપવામાં માર્ગદર્શન આ પરાગ નલિકાને માર્ગદર્શન અને સ્વીકારવામાં મુખ્ય ફાળો ભજવતા હોય છે.
એટલા માટે અહીંયા તંતુમય ઘટકો એનું વિશિષ્ટ લક્ષણ સહાયક કોષોનું આવશે. ફરીથી કહું છું, સહાયક કોષોમાં જાડી દિવાલના અંદર કોષરસમાં આવા ફિલિપોમ્સ આવેલા હોય છે, જે આ રીતે પરાગનલિકાને માર્ગદર્શન દિશામાં પૂરું પાડશે. તો મિત્રો, અહીંયા આપણે 20 પ્રશ્નો પૂરા કરીએ છીએ, રાઈટ? 15થી પણ મેં વધારે પ્રશ્નો કીધા છે, જેથી તમે વધારેમાં વધારે નોલેજ મેળવી શકો અને આખે આખો પાઠ તમે કવર કરી શકો, એટલા માટે મેં વધારે પ્રશ્નો લીધા છે મિત્રો. તો થોડો વિડીયો લાંબો બન્યો છે મિત્રો, પણ તમને મજા આવી છે. ઓલમોસ્ટ બધા જ પ્રશ્નો ક્લિયર થઈ ગયા હશે. ઓલમોસ્ટ આનાંદરથી ફેરવીને પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો, તો નોંધ કરીને રાખજો મિત્રો, જેથી ઇન ફ્યુચર હજી પરીક્ષા નજીક આવે ત્યાં સુધી વાંચી શકો ફરી એકવાર અને રિવિઝન કરી શકો. તો મિત્રો, નેક્સ્ટ વિડીયો માટે આવતીકાલે રાહ જોજો. ત્યાં સુધી લાઇક કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને પણ કહેજો, એમને પણ ફાયદો થાય. શેર જરૂરથી કરજો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે. તો મને મેસેજ કરજો, સજેશન પણ કરી શકો છો. ઘણા લોકો મને રિસ્પોન્સ સારો આપે છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હજી પણ તમે મને પ્રશ્નો પૂછી શકો છો મારા મેલ આઈડી ઉપર, મેવાડા મનીષ1@gmail.com. તો મિત્રો આવજો મિત્રો, થેન્ક યુ સો મચ અગેન.